नमस्कार दीलोक सत्ता शो मां आपनो स्वागत छे। कोरोना वायरस ना महासंकट ना कारणे देश भर मां लॉकडाउन चाली रह्यो छे। लोको घरों मां बंद छे। मोटे भागे कंपनीओए वर्क फ्रॉम होम ने सिस्टम पण शुरू करी दीधी छे। त्यारे वीडियो कॉन्फरेंसिंग तेमज वीडियो कॉल नुं चलन वध्यु छे। परंतु समय समय पर आनी सुरक्षा पर सवालो उभा थया छे। जी हां, वीडियो कॉलिंग अने वीडियो कॉन्फरेंस एप Zoom ने लईने केंद्रीय गृह मंत्रालय तरफथी एक एडवाइजरी जारी करवामां आवी छे, जेमां कहेवामां आव्युं छे कि आ एप सुरक्षित नथी, तेवामां लोको आनो सावधानीथी उपयोग करे। गृह मंत्रालय तरफथी कहेवामां आव्युं छे कि सरकारे आ पहेला पण 6 फेब्रुआरी तेमज 30 માર્ચે આને લઈને માહિતી આપી હતી, તેવામાં લોકો આના પર સતર્ક રહે। સરકારે કહ્યું કે લોકો જો આનો ઉપયોગ પણ કરી રહ્યા છે તો કેટલીક મહત્વની વાતોનું ધ્યાન રાખે। સતત પાસવર્ડ બદલતા રહો। કોન્ફરન્સ કોલમાં કોઈને મંજૂરી આપવામાં સતર્કતા રાખો। દરેક મીટિંગ માટે નવું યુઝર આઈડી તેમજ પાસવર્ડનો ઉપયોગ કરે। વેટિંગ રૂમને અનેબલ કરો, જેથી કોઈ પણ યુઝર ત્યારે જ સામેલ થઈ શકે જ્યારે કોન્ફરન્સ કરનાર મંજૂરી આપે। જોઈન્ટ એપ્લિકેશનને ડિસેબલ કરી દો। સ્ક્રીન શેરિંગનો ઓપ્શન માત્ર હોસ્ટની પાસે જ રાખો। કોઈ વ્યક્તિ માટે રીજોઈનનો ઓપ્શન બંધ રાખો। ફાઇલ ટ્રાન્સફરના ઓપ્શનનો ઓછામાં ઓછો ઉપયોગ કરો। મળતી માહિતી મુજબ ફક્ત ભારત જ નહીં પરંતુ અન્ય ઘણા દેશો પણ આ એપની સુરક્ષાને લઈને ચિંતિત છે। જી હા, જર્મની, સિંગાપુર અને તાઇવાન જેવા દેશોએ તો આ એપ પર પ્રતિબંધ જ મૂકી દીધો છે। ગૃહ મંત્રાલયના વિભાગ સાયબર કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા 16 પેજની આ એડવાઇઝરી જારી કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે Zoom એપ સુરક્ષિત નથી। ગાઈડલાઇનની મદદથી કોઈ અન્ય વ્યક્તિ કોન્ફરન્સમાં હસ્તક્ષેપ કરી શકશે નહીં અને સાથે સાથે તેને રોકી શકાશે। ગૃહ મંત્રાલયની ગાઈડલાઇન્સ મુજબ મોટાભાગનું સેટિંગ લોગિન કરીને કરવામાં આવી શકે છે અથવા તો પોતાના લેપટોપ કે ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને કરવામાં આવી શકે છે। કોન્ફરન્સ દરમિયાન આ ફેરફાર કરી શકાય છે, જો કે કેટલાક સેટિંગ્સ એક ખાસ ચેનલ પર જ કરવામાં આવે છે। મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે TikTok અને Zoomના મોટાભાગના સર્વર ચીનમાં છે અને તેમાં ઘણી નબળાઈઓ છે। ટેકનિકલ વિશ્લેષણ કહે છે કે આ વિડિયો કોન્ફરન્સિંગ એપથી મીટિંગનો ડેટા પણ લીક થઈ શકે છે। વેપારીઓ અને સરકારી અધિકારીઓ આનો ઉપયોગ ન કરે। તમે અમારો આ વિડિયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડિયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડિયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો। વધુ અપડેટ માટે dilok satta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં।